ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફરી પાછા આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. તો વિડિયો લેક્ચર નંબર 4 કે જે હાઇડ્રોજન ચેપ્ટર છે, આપણે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અગાઉના લેક્ચરની અંદર મિત્રો આપણે હાઇડ્રાઇડ સંયોજનો વિશે અભ્યાસ કરતા હતા કે જ્યારે હાઇડ્રોજન છે એ અન્ય કોઈ ધાતુ સાથે કે જે ઉમદા ધાતુ સિવાયની જે ધાતુઓ છે એ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવશે? હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે. શું બનાવશે? હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે. રેડી? તો એમાં આપણે એના ત્રણ પ્રકાર વિશે અભ્યાસ કરવાનો હતો. આ આયની હાઇડ્રાઇડ અથવા તો સહસંયોજક નહીં, એના પછી બીજો સહસંયોજક હાઇડ્રાઇડ અને ત્રીજો છે આંતરાલીય હાઇડ્રાઇડ. આ ત્રણેયનો આપણે અભ્યાસ કરવાનો હતો, જેમાં આપણે એક છે આયની હાઇડ્રાઇડ, એનો અભ્યાસ આપણે લેક્ચર નંબર 3 અંદર આપણે જોયો. ત્યારબાદ હવે આપણે લેક્ચર નંબર 4 અંદર એના પછીનો જે પ્રકાર આવે છે એ જોઈએ, સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. તો એમાં મેં તમને અગાઉ કીધું હતું મિત્રો કે આની અંદર પી વિભાગના જે ધાતુ તત્વો છે, પી વિભાગના જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જે સંયોજન બનાવે, જે હાઇડ્રાઇડ સંયોજન બનાવે એને કેવા હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય? તો કે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. શું કહેવાય? આણ્વીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. રેડી? આ વસ્તુ ખાસ યાદ રાખજો કે પી વિભાગના તત્વો છે એમાંથી શું બનશે? તો કે આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ. પરંતુ આપણે જોઈએ મિત્રો તો પી વિભાગના, પી વિભાગ છે એની અંદર 13 થી 18 સમૂહ આવે. કેટલા સમૂહ આવે? 13 થી 18 સમૂહ આવે. કેટલા? 13 થી 18. પરંતુ અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો 13 થી 17 સમૂહ. શું કામે? તો કે 18મો જે સમૂહ છે એ કેવો છે? તો કે એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેવા છે? સંપૂર્ણ ભરાયેલી છે. કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. સંપૂર્ણ ભરાયેલી છે એટલે જો એને ઇલેક્ટ્રોન એની સાથે રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન છે એ કરી શકતો નથી. એટલે અહીંયા આપણે પી વિભાગના 13 થી 17 સમૂહ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પણ મિત્રો આના ફરી પાછા 3 પેટા પ્રકાર પડે છે. કેટલા પેટા પ્રકાર પડે છે? 3. કોના? તો કે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડના. તો પહેલો પ્રકાર જોઈએ તો ઇલેક્ટ્રોન ઉણપવાળા સહસંયોજક હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન ઉણપવાળા. બીજો પ્રકાર પડે છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પરિશુદ્ધ પરિશુદ્ધ વાળા ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા હાઇડ્રાઇડ. અને ત્રીજો પ્રકાર પડે છે ઇલેક્ટ્રોન ધનિક વાળા હાઇડ્રાઇડ. આ 3 પ્રકારના પ્રકાર પડે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. કયા કયા? તો કે પહેલો પ્રકાર કયો? તો કે ઇલેક્ટ્રોન ઉણપવાળા સહસંયોજક હાઇડ્રાઇડ. ત્યારબાદ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા સહસંયોજક હાઇડ્રાઇડ. ત્યારબાદ ઇલેક્ટ્રોન ધનિક વાળા સહસંયોજક હાઇડ્રાઇડ. આ 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? આ 3 પ્રકાર. કોના? તો કે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. અને બીજી વસ્તુ શું કીધું મિત્રો? કે અહીંયા આપણે 13 થી 17 સમૂહનો ઉપયોગ કરવાનો છે. કોણ? તો કે આપણે જે આ સંયોજનો બને, જે હાઇડ્રાઇડ સંયોજનો બનશે
એ કયા વિભાગના તત્વોના હાઇડ્રેટ સંયોજનો બનશે? તો કે પી વિભાગના તત્વોના. કયા? પી વિભાગના તત્વોના. તો એમાં મિત્રો આપણે 13-17 સમૂહના જે ધાતુ તત્વો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એના આપણે ત્રણ પ્રકાર પાડ્યા. એમાં જોયું કે ઇલેક્ટ્રોન ઉણપવાળા સંયોજક હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા સહસંયોજક હાઇડ્રાઇડ અને ઇલેક્ટ્રોન ધનિક વાળા સહસંયોજક હાઇડ્રાઇડ. રેડી? એમાં આપણે હવે જોવાનું છે મિત્રો કે આ ઇલેક્ટ્રોન ઉણપવાળા સહસંયોજક હાઇડ્રાઇડ કયા. પરંતુ આપણે એની પહેલા આના જે એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કરી લે કે ભાઈ સહસંયોજક અથવા તો આણ્વી હાઇડ્રેટ સંયોજનો કેવા હોય. તો કે એક્ઝામ્પલ તરીકે આના જે એક્ઝામ્પલ છે એમાં CH4 NH3 H2O PH3 ત્યારબાદ SBH3 H2S અને H2SE આવા જે સંયોજનો છે એને કેવા સંયોજનો કહેવાય? તો કે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રેટ સંયોજનો કહેવાય. કેવા? સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રેટ સંયોજનો કહેવાય. એના ત્રણ પ્રકાર પડે છે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા સહસંયોજક હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા સહસંયોજક હાઇડ્રાઇડ અને ઇલેક્ટ્રોન ધનિક વાળા સહસંયોજક હાઇડ્રાઇડ. તો એમાં હવે જોઈએ મિત્રો તો કે જ્યારે પી વિભાગમાં જો સમૂહ નંબર 13 ના ધાતુ તત્વો 13 ના જે સમૂહ નંબર 13 છે એના ધાતુ તત્વો સાથે જ્યારે હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા કરે અને જો હાઇડ્રેટ સંયોજનો બનાવે તો એને કેવા હાઇડ્રેટ સંયોજનો કહેવાય? તો કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રેટ સંયોજન કહેવાય. કેવા કહેવાય? ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રેટ સંયોજન કહેવાય. ત્યારબાદ હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા. તો કે આ જે છે એ પી વિભાગના સમૂહ 14 ના ધાતુ તત્વો. હવે વાત કરીએ આપણે સમૂહ નંબર 14 ના કે જો સમૂહ નંબર 14 ના જે ધાતુ તત્વો છે એ હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જો હાઇડ્રેટ સંયોજન બનાવે તો એને કેવા કહેવાય? તો કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા સહસંયોજક અથવા તો આણ્વી હાઇડ્રેટ સંયોજન કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આ જે ત્રીજા પ્રકારના જે છે એ સમૂહ 15-17 અથવા તો આપણે આ રીતે સમૂહ નંબર 15, 16 અને 17 ના ધાતુ તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને જે હાઇડ્રેટ સંયોજન બનાવશે એને કેવા હાઇડ્રેટ સંયોજન કહેવાય? ઇલેક્ટ્રોન ધનિક વાળા હાઇડ્રેટ સંયોજન કહેવાય. રેડી? હવે આપણે આના એક એક્ઝામ્પલ જોઈએ કે સમૂહ નંબર 13 ના જે તત્વો છે એનું ધારો કે એક બી ટુ એચ સિક્સ. રેડી? તો હવે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે અને હાઇડ્રોજનના કેટલા થાય? 6 થાય. તો આના 6 થતા નથી, આના કેટલા થાય છે? 4. એટલે શું કીધું? ઇલેક્ટ્રોન ઉણપવાળા કે જેની અંદર આપણે જે આ તત્વ લીધું એના શું થાય? ઇલેક્ટ્રોન ઉણપ થાય, ઇલેક્ટ્રોન ઘટતા હોય એવા જે તત્વો છે એને આપણે શું કીધું? ઇલેક્ટ્રોન ઉણપવાળા. ત્યારબાદ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એટલે કે ધારો કે CH4 એમાં ઇલેક્ટ્રોન વધતાય ન હોય ને અને ઇલેક્ટ્રોન ઘટતાય ન હોય એવા જેવું એક્ઝામ્પલ છે એવો જે સમૂહ છે કયો? તો કે સમૂહ નંબર 14 ના જે તત્વો છે શું કામે? તો કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો એને 4 ઘટે, હાઇડ્રોજન એની સાથે જોડાય અને એને શું કરશે? ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે બંનેની અષ્ટક રચના કેવી થઈ જશે? પૂર્ણ થઈ જશે. એટલા માટે એને કેવા કહેવાય? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ વાળા હાઇડ્રેટ કહેવાય. જ્યારે આ ઇલેક્ટ્રોન ઉણપવાળા જે સહસંયોજક હાઇડ્રેટ છે એમાં મિત્રો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન વધે છે,
कोना इलेक्ट्रॉन वधे छे हाइड्रोजन ना इलेक्ट्रॉन वधे छे एटले एने शुं कहेवाय इलेक्ट्रॉन उणोत्पल केम के आ जे बोरोन छे बोरोन ना इलेक्ट्रॉन चार छे तो एने बे इलेक्ट्रॉन वधारेला छे केना उपर हाइड्रोजन उपर कोना उपर हाइड्रोजन उपर केम के आ चार छे तो आना चार साथे सहसंयोजक बंध बनावशे तो बे एमनम पड्या रहे कोना उपर हाइड्रोजन ना बे एमनम पड्या रहे के हुं कामे तो के छ हाइड्रोजन छे एटले तो आवा जे छे एने शुं कहेवाय इलेक्ट्रॉन उणोक वाळा હવે વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન ધનિક તો ઇલેક્ટ્રોન ધનિક એટલે કે NH3 આપણે ખબર છે મિત્રો કે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો કે એની સાથે પાંચ ઇલેક્ટ્રોન હોય કેટલા ઇલેક્ટ્રોન હોય પાંચ એની સાથે ત્રણ હાઇડ્રોજન છે ત્રણ હાઇડ્રોજન છે તો આ ત્રણ ઇલેક્ટ્રોન તો એની સાથે જોડાઈ જશે કે નહીં પરંતુ નાઇટ્રોજન ઉપર હજી બે ઇલેક્ટ્રોન એમનમ રહેશે શું થશે નાઇટ્રોજન ઉપર બે ઇલેક્ટ્રોન એમનમ રહેશે એટલે ન્યા ઇલેક્ટ્રોન હજી વધારાના પડ્યા છે કોના ઉપર નાઇટ્રોજન ઉપર એટલે એને શું કહેવાય ઇલેક્ટ્રોન ધનિક વાળા હાઇડ્રેટ સંયોજનો કહેવાય શું કહેવાય ઇલેક્ટ્રોન ધનિક વાળા હજી એક આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ HF કેનું તો કે ઇલેક્ટ્રોન ધનિક વાળા કે જેની ઉપર હાઇડ્રોજન કેટલા છે એક છે કેટલા છે એક છે તો એના ઉપર એક ઇલેક્ટ્રોન હશે જ્યારે ફ્લોરિન છે ફ્લોરિન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે કેટલા ઇલેક્ટ્રોન હશે આઠ ઇલેક્ટ્રોન હશે જેમાંથી આ એક ઇલેક્ટ્રોન આ બંને ઇલેક્ટ્રોન આની સાથે બંધ બને છે તો એના ઉપર હજી કેટલા ઇલેક્ટ્રોન વધશે છ ઇલેક્ટ્રોન વધશે કેટલા ઇલેક્ટ્રોન વધશે છ ઇલેક્ટ્રોન સોરી ફ્લોરિન છે આની સાથે જોડાય તો આની સાથે કેટલા ઇલેક્ટ્રોન સાત ઇલેક્ટ્રોન એની પાસે હોય એક એ હાઇડ્રોજન ને આપી દે અથવા તો એની પાછી મેળવી લે અને એની અષ્ટક રચના શું કરશે પૂર્ણ કરશે એની અષ્ટક રચના શું કરશે પૂર્ણ કરશે પરંતુ એના ઉપર છ ઇલેક્ટ્રોન કેવા છે વધારાના પડ્યા છે કે જે અન્ય કોઈ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી અને એની સાથે ભાગીદારી કરતા નથી એટલા માટે આવા જે હાઇડ્રેટ સંયોજનો છે એને શું કહેવાય ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રેટ સંયોજનો કહેવાય કેવા કહેવાય ઇલેક્ટ્રોન ધનિક વાળા ઇલેક્ટ્રોન એની પાસે વધારાના પડ્યા હોય એવા સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રેટ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે એક બીજી વસ્તુ આની અંદર જોવાની છે મિત્રો કે જ્યારે પણ હાઇડ્રોજન છે એવા કોઈ તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે કે જેની ઇલેક્ટ્રોન સોરી એની વિદ્યુત ઋણતા કેવી હોય વધારે હોય એ આપણે પી વિભાગ તત્વોની અંદર આવશે જેમ કે આખા કાવર્ત કોષ્ટકની અંદર ફ્લોરિન છે એની સૌથી વધારે વિદ્યુત ઋણતા છે વિદ્યુત ઋણતા કેવી છે સૌથી વધારે છે એટલે એ હાઇડ્રોજન સાથે જોડાય અને કયા બંધથી જોડાશે એચ બંધથી જોડાશે કેમ કે એની વિદ્યુત ઋણતા કેવી છે વધારે છે એટલા માટે અને એચ બંધ છે ખૂબ કેવો હોય છે મજબૂત હોય છે એટલે આવા જે વિદ્યુત ઋણમય જેની વિદ્યુત ઋણતા કેવી હોય વધારે હોય એવા તત્વો સાથે આ જે હાઇડ્રેટ સંયોજનો બને છે એ હાઇડ્રેટ સંયોજનોમાં સહસંયોજક બંધ બનતો નથી કયો બંધ બને છે એચ બંધ બને છે કયો બંધ બને છે એચ બંધ અને બીજી વસ્તુ એ તમને કહેવાની હતી કે આ જે ઇલેક્ટ્રોન ઉણપવાળા જે સહસંયોજક હાઇડ્રેટ છે એને શેના તરીકે ઓળખાય છે તો કે આ જે હાઇડ્રેટ સંયોજનો છે એને લુઇસ એસિડ તરીકે ઓળખાય જેના તરીકે ઓળખાય છે આ જે હાઇડ્રેટ સંયોજનો છે એને લુઇસ એસિડ તરીકે શેના તરીકે ઓળખાય છે લુઇસ એસિડ તરીકે કોને તો કે ઇલેક્ટ્રોન ઉણપવાળા સહસંયોજક હાઇડ્રોજન અને આને ઓળખાય છે લુઇસ બેઝ તરીકે શેના તરીકે ઓળખાય લુઇસ બેઝ તરીકે અને આને શેના તરીકે ઓળખાય લુઇસ એસિડ તરીકે આ વસ્તુ આઈએમપી છે એક્ઝામમાં એમસીક્યુ ની અંદર પૂછાતી હોય છે એટલે આ વસ્તુ તમે યાદ રાખજો કે જે ઇલેક્ટ્રોન ઉણપવાળા જે સહસંયોજક હાઇડ્રેટ છે એને લુઇસ એસિડ તરીકે ઓળખાય છે જ્યારે ઇલેક્ટ્રોન ધનિક વાળા જે હાઇડ્રેટ છે એને શેના તરીકે ઓળખાય છે લુઇસ બેઝ તરીકે ઓળખાય છે તો આ રીતે આપણે અભ્યાસ કર્યો મિત્રો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રેટ જે સંયોજનો છે એનો આપણે અભ્યાસ કર્યો રેડી તો હવે ત્યારબાદ આપણે એના પછીનો જે હાઇડ્રેટ સંયોજન છે એના વિશે આપણે અભ્યાસ કરીએ ત્યારબાદ હવે મિત્રો આપણે એના પછી નો જે હાઇડ્રેટ નો જે પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો જો શું કહે છે કે ધાત્વિક અથવા ધાત્વિક
अथवा आंतरालीय अथवा बिन तत्व योगमितीय हाइड्राइड समझावो। रेडी, तो आमा मित्रों आपणे मैं तमने शुरुआत में कीधुं तुं के डी अने एफ विभागना डी अने एफ विभागना धातु तत्वों साथे हाइड्रोजन जोड़ाईने शु बनावे छे, जे हाइड्राइड संयोजन बनावे छे एने क्या कहेवाय, तो के धात्विक अथवा आंतरालीय अथवा बिन तत्व योगमितीय हाइड्राइड कहेवामां आवे छे। जो मित्रों आमां बे वस्तु एने समझावी छे કે એને આંતરાલીય હાઇડ્રેટ શું કામે કહેવામાં આવે છે અને બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ શું કામે કહેવામાં આવે છે। જો આ ત્રણેયના કારણ છે, પહેલું આપણે જોયું હતું કે એને આયની હાઇડ્રેટ કહેવામાં આવે છે કે એની અંદર જે હાઇડ્રોજન છે એ કેવો હોય છે, જે આયની હાઇડ્રેટ હતા એ કેવા સંયોજનો હતા, આયનીય સંયોજનો હતા। ત્યારબાદ આપણે જોયું કે સહસંયોજક સંયોજન સહસંયોજક હાઇડ્રેટ, તો એની અંદર શું બનતું હતું, તો કે સહસંયોજક બંધથી બંને જોડાતા હતા હાઇડ્રોજન અને પી વિભાગના કોઈ પણ તત્વો છે। જ્યારે આની અંદર શું કહે છે, આંતરાલીય અથવા તો બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ, તો આંતરાલીય હાઇડ્રેટ કોને કહેવાય, તો પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે આંતરાલીય હાઇડ્રેટની અંદર આંતરાલીય સ્થાન કે એવા કોઈ ધાતુ તત્વો છે કે જેની અંદર એનું આંતરાલીય સ્થાન હોય એની અંદર શું થાય છે, હાઇડ્રોજન જઈને બેસી જાય અને જે સંયોજન બનાવે એને શું કહેવાય, આંતરાલીય હાઇડ્રેટ સંયોજન કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ બિન તત્વ યોગમિતીય, બિન તત્વ યોગમિતીય કોને કહેવાય, કે જેની અંદર હાઇડ્રોજનની ખૂબ પ્રમાણ કેવું હોય, ઓછું હોય, હાઇડ્રોજનનું પ્રમાણ કેવું હોય, ખૂબ ઓછું હોય અને એ માંડ માંડેનું પૂરું થતું હોય એવા જે તત્વો છે, એવા જે હાઇડ્રેટ છે એને કેવા હાઇડ્રેટ કહેવાય, તો કે બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ કહેવાય। કેવા કહેવાય, બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ। હવે આપણે વાત કરીએ આંતરાલીય સ્થાન, તો ધારો કે કોઈ એક ધાતુ છે આ પ્રકારે એના ઘટક કણો છે એ ગોઠવાયેલા છે, આ પ્રકારે શું છે એના ઘટક કણો, લોટ ઓફ ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે। રેડી, તો એમાં તમને મિત્રો અહીંયા વચ્ચેનું સ્થાન ખાલી દેખાય, આ જે સ્થાન ખાલી દેખાય ને આ જે સ્થાન એને શું કહેવાય, આંતરાલીય સ્થાન કહેવાય। શું કહેવાય, આંતરાલીય સ્થાન। શું કહેવાય, તો હવે હાઇડ્રોજન છે એ અહીંયા બેસી જાય, તો હવે જે સંયોજન બને, જો અહીંયા બેસી જાય એટલે આ બંનેના જે બંધ છે એ કઈ બંધ તૂટતા નથી, બંધ તૂટે નહીં, તો કે એ બંધ એમ નમ રે, એનું જે આંતરાલીય સ્થાન છે ખાલી એમાં શું બેસી જશે, હાઇડ્રોજન બેસી જશે। ક્યાં, તો કે ડી અને એફ વિભાગના તત્વો છે એની અંદર જેનું આંતરાલીય સ્થાન છે એમાં કોણ બેસી જાય, હાઇડ્રોજન બેસી જાય, તો આવા જે હાઇડ્રેટ સંયોજન બનશે એને શું કહેવાય, આંતરાલીય હાઇડ્રેટ સંયોજન કહેવાય। અને બિન તત્વ યોગમિતિ એનું તમને હું એક્ઝામ્પલ દઉં કે ધારો કે પીઆઈ એચ હાઇડ્રોજન એનું પ્રમાણ 1.5 થી 1.8 ની વચ્ચે છે, જો આટલું પ્રમાણ છે, અહીંયા થેલિયમ કેટલો છે, થેલિયમ કેટલો છે, તો કે 1, કેટલો છે 1, જ્યારે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે, તો કે 1.5 થી 1.8 ની વચ્ચે જેટલું શું છે હાઇડ્રોજનનું સ્થાન। હજી હું તમને એક બીજું એક્ઝામ્પલ આના જેવું જ આપું કે NiNiH આનું 0.6 થી 0.7 ની વચ્ચે આનું સ્થાન છે, આ કયો છે, કેટલું સ્થાન કહેવાય, આ એક છે, Ni કેટલો છે, એક છે, હાઇડ્રોજન છે એનું સ્થાન કેટલું, તો કે 0.6 થી 0.7 ની વચ્ચે જેટલું છે, કેટલું છે, 0.6 થી 0.7 ની વચ્ચે જેટલું, તો કેવું છે, ખૂબ ઓછું છે, એટલે ન્યા શું થાય, હાઇડ્રોજનની ઉણપ થાય, શું થાય, હાઇડ્રોજનની ઉણપ થાય, તો એવા જે તત્વો છે એને શું કહેવાય, બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ સંયોજનો કહેવાય, કેવો તત્વો કહેવાય, બિન તત્વ યોગમિતીય હાઇડ્રેટ સંયોજનો। એટલે આપણી ટેક્સ્ટ બુક ની અંદર મિત્રો બંને અલગ અલગ આપ્યા છે કે ભાઈ ધાત્વિક જે હાઇડ્રેટ છે એના આપણે ધાત્વિક અને આંતરાલીય
જો આ ધાત્વિક એનર્જી લખે છે એનો ધાત્વિક ગુણધર્મ, એનો ધાત્વિક ગુણધર્મ ધરાવે છે, એટલા માટે એને ધાત્વિક અને આંતરાલીય હાઇડ્રેટ કીધા છે. જો આ બંને વસ્તુ છે એક જ, છે એક જ, આ આંતરાલીય છે એટલે કે એનું જે આંતર જે આંતરાલીય સ્થાન છે એની અંદર જ હાઇડ્રોજન બેસ છે, પરંતુ ત્યાં કેવો ખૂબ ઓછા પ્રમાણમાં બેસ છે. કોણ? હાઇડ્રોજન. એટલે ત્યાં શું થાય? હાઇડ્રોજન ની ઉણપ વર્તાય. શું થાય? હાઇડ્રોજન ની ઉણપ વર્તાય એટલે એને શું કીધું? બિનતત્વ યોગમિતિ હાઇડ્રેટ કીધા. કેવા કીધા? બિનતત્વ યોગમિતિ હાઇડ્રેટ કીધા. ત્યારબાદ આ બધાય છે એ કેવો ગુણધર્મ ધરાવે? ધાત્વિક ગુણધર્મ ધરાવે એટલે એને શું કીધા? ધાત્વિક હાઇડ્રેટ કીધા. ત્યારબાદ આંતરાલીય સ્થાનમાં બેસે છે. કોણ? હાઇડ્રોજન. એટલે એને શું કીધું? આંતરાલીય હાઇડ્રેટ કીધા. તો હવે ધાત્વિક અને આંતરાલીય હાઇડ્રેટ જે છે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો કે VH2, ત્યારબાદ છે NBH, PIH3, LA H3 અને HF. તો આ બધા છે એને કેવા કહેવાય? ધાત્વિક અથવા તો આંતરાલીય હાઇડ્રેટ કહેવાય. ધાત્વિક આપણે અથવા જ રાખીએ, અથવા આંતરાલીય હાઇડ્રેટ છે એમ કહેવાય. હવે આપણે વાત કરીએ બિનતત્વ યોગમિતિ. બિનતત્વ યોગમિતિ ની વાત કરે તો એમાં શું કીધું? કે હાઇડ્રોજન નું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું છે. હાઇડ્રોજન ની ઉણપ વર્તાતી હશે. એટલે આપણે હવે એને એક્ઝામ્પલ જોઈએ કે LA H 2.27. જો આનું નો કુદ પ્લાન હોય, આવી જ સંખ્યા હોય, એટલા માટે જ એને શું કીધું? બિન તત્વ યોગમિતિ. તત્વ યોગમિતિ જે છે એનું એ પાલન કરતા નથી એટલે એને કેવા કીધા? બિન તત્વ યોગમિતિ કીધા. અને એની અંદર હાઇડ્રોજન નું પ્રમાણ કેવું હોય? ખૂબ ઓછું. અહીંયા કેમ તત્વ યોગમિતિ? આ એક છે અને આ ત્રણ છે, વાર્તા પૂરી થઈ. આ એક છે, આ ત્રણ છે, આ એક છે, આ બે છે, અહીંયા એક છે, આ બે છે, એમ એનું સ્થાન કેવું હોય? ફિક્સ હોય. હાઇડ્રોજન ની સંખ્યા કેવી હોય? ફિક્સ હોય. આ બિન તત્વ યોગમિતિમાં એક તો એનું પ્રમાણ ખૂબ ઓછું હોય અને એની સંખ્યાનું કઈ મેળ જ ન હોય. 1.5 થી 1.8 ની વચ્ચે લઈ ગયો ભાઈ તો એ કે આ વસ્તુ બનશે એને શું કહેવાય? બિન તત્વ યોગમિતિ હાઇડ્રેટ કહેવાય. એનું પહેલું એક્ઝામ્પલ. આ બીજું એક્ઝામ્પલ YBH 2.55. જો 2.55 કેમ મેળ કરવો આપણે? 2.55 એટલે આવા જે છે એને શું કહેવાય? બિન તત્વ યોગમિતિ હાઇડ્રેટ કહેવાય. અને શેમાંથી બને? તો કે ડી અને એફ વિભાગના ધાતુ તત્વો સાથે જ્યારે હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે શું બનશે? આ વસ્તુ બનશે. રેડી? તો આપણે આ એની વાત કરીએ. હજી એનું એક્ઝામ્પલ એક જોઈ લે કે PDH 0.6 થી 0.8 ની વચ્ચે લ્યો, કેમ મેળ કરવો? રેડી? તો આ વાત થઈ આપણે ધાત્વિક આંતરાલીય અથવા તો બિન તત્વ યોગમિતિ હાઇડ્રેટની આપણે વાત કરી. પરંતુ આમાં બીજી વસ્તુ મિત્રો, તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આપણે શું કીધું અહીંયા? કે ભાઈ ડી અને એફ વિભાગના તત્વો છે એની સાથે હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવશે? આંતરાલીય બિન તત્વ યોગમિતિ અથવા તો ધાત્વિક હાઇડ્રેટ સંયોજન બનાવશે. પરંતુ આપણે આમાં એક યાદ રાખવાનું છે કે સમૂહ નંબર 7, 8 અને 9 ના ધાતુ હાઇડ્રેટ સંયોજન બનાવતા નથી. સમૂહ નંબર 6, 7 અને 8 7, 8 અને 9 આ ત્રણ સમૂહ છે એના કોઈ પણ તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. જો આ વસ્તુ યાદ રાખજો, MCQ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સમૂહના તત્વો આંતરાલીય અથવા તો ધાત્વિક અથવા તો બિન તત્વ યોગમિતિય હાઇડ્રેટ સંયોજનો બનાવે છે? ઓપ્શન આપ્યા હોય કે 6, 7, 8 અને 9. કોણ આવે? 6 આવે.
કેમ કે 7 8 અને 9 બનાવતા નથી એટલે શું આવશે 6 પરંતુ અહીં સમૂહ નંબર જે 6 છે સમૂહ નંબર જે 6 છે એમાં માત્ર અને માત્ર ક્રોમિયમ એ એક જ શું બનાવે છે હાઇડ્રેટ બનાવે છે બનાવે છે બાકી એકય તત્વો હાઇડ્રેટ સંયોજનો બનાવતા નથી એટલે ટોટલ આપણે કેટલા સમૂહ યાદ રાખવાના 6 7 8 અને 9 6 માં માત્ર અને માત્ર ક્રોમિયમ 6 માં માત્ર અને માત્ર કોણ રે એટલે આ વસ્તુ એક ખાસ યાદ રાખજો સુકામ એટલે બનાવવા ક્રોમિયમ એક જ સુકામ બનાવે બાકી એક સુકામ નથી બનાવતા તો કે શું કીધું એટલે ઉષ્મા અને વિદ્યુત વાહકતા ધાતુ જેટલી હોતી નથી સોરી આમાં એક જ મિનિટ અહીંયા ફરી પાછો આપણે સમૂહ નંબર 6 ના જે ધાતુ તત્વો છે કે સમૂહ નંબર 6 માં 6 માં ક્રોમિયમ ધાતુ હાઇડ્રેટ બનાવે છે આ ક્રોમિયમ એક જ શું બનાવે છે ક્રોમિયમ ધાતુ હાઇડ્રેટ બનાવે છે આ ક્રોમિયમ છે એક જ શું બનાવે છે જેમ કે CrH આ એક બનાવે છે રેડી આ વસ્તુ બનાવે છે તો એમાં CrH ની ઉષ્મા અને વિદ્યુત વાહકતા પરંતુ આની અંદર જે આ હાઇડ્રેટ સંયોજન બનાવે છે આ જે હાઇડ્રેટ સંયોજન બનાવે છે એની ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા જે છે અન્ય ધાતુ જેટલી હોતી નથી એટલે કે અન્ય ધાતુના જે હાઇડ્રેટ સંયોજનો છે એના જેટલી હોતી નથી રેડી તો આની અંદર મિત્રો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બાકી ટેક્સ્ટ બુક ની અંદર થોડીક વધારાની માહિતી આપી છે એટલે આમ જોઈએ તો એ વધારાની માહિતી તો ન કહેવાય પરંતુ આપણે જે જી અને નીટ માં જે પૂછાય એના ઉપયોગી છે એમાં આટલી વસ્તુ આની અંદર આપણે યાદ રાખવાની છે બીજી વધારાની એક વખત તમે વાંચી લેજો બાકી એટલું એ અઘરું છે નહીં પરંતુ એ આપણા માટે અત્યારે હાલ પૂરતી થોડી કેવી છે વધારાની માહિતી છે એટલા માટે આપણે એનો અભ્યાસ કરતા નથી રેડી તો આ વસ્તુ આ વાત થઈ મિત્રો ધાત્રિક અથવા તો આંતરાલી અથવા તો બિન તત્વ યુગમિતિ હાઇડ્રેટ સંયોજનો છે એનો આપણે અભ્યાસ કર્યો રેડી હવે આના પછી આવે છે મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ એની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો એ થોડુંક લોંગ છે એટલે આપણે આ વિડીયો લેક્ચર ની અંદર લેતા નથી હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર તેનો અભ્યાસ કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ